ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ કેમ છો બધા મજામાં ને સરસ મજામાં જ રહેવાનું બરાબર ને મિત્રો આજે હું એક નવા જ પાત સાથે તમારી સમક્ષ હાજર થઈ છું બરાબર આ પાઠનું નામ છે ઊંટ અને ફકીર આ પાઠમાં ફકીર એની એક આદત હોય છે ખબર છે કઈ આદત અવલોકન કરવાની આદત અને આ અવલોકન કરવાની આદતને કારણે તે એક મુશ્કેલીમાં ફસાઈ જાય છે અને તેનું વર્ણન આ પાથમાં કરવામાં આવ્યું છે તો તમે જાણવા માંગો છો કે એ કઈ મુશ્કેલીમાં ફસાય છે તો તે માટે આપણે આ પાથને સમજવો પડશે બરાબર ને તો ચાલો આ પાઠને આપણે સમજીએ તમે બધા તૈયાર છો ને ઓકે તો ચાલો આ પાઠને આપણે વાંચન દ્વારા સમજીએ ઓકે પાઠ અગિયાર ઊંટ અને ફકીર એક ફકીર વનવગડામાંથી પસાર થતા હતા ફકીર ફકીર એટલે ત્યાંથી મુસલમાન સાધુ અને વનવગડામાંથી એટલે કે જંગલમાંથી પસાર થતા હતા એવામાં એક વેપારી તેને સામે મળ્યું તેણે પૂછ્યું ફકીર બાબા તમે આટલામાં બાબામાં જોયું વેપારી શું પૂછે છે કે તમે આટલામાં ક્યાંક ઊંચ જતું જોયું છે ફકીરે કહ્યું તેની જમણી આંખ ફૂટેલી છે તે ડાબે પગે ખોડું છે તેનો આગલો દાંત પડી ગયો છે તેની એક બાજુએ મધ તથા બીજી બાજુએ ઘઉં લાદ્યા છે અહીં ફકીર ઘણા બધા સવાલ આ વેપારીને કરે છે અને ઊંટ વિશે પૂછે છે તો મિત્રો ફકીર ઊંટનું વર્ણન કેવી રીતે કરે છે તેની જમણી આંખ ફૂટેલી છે તે ડાબે પગે ખોડું છે તેનો આગલો દાત પડી ગયો છે તેની એક બાજુ મધ તથા બીજી બાજુએ ઘઉં લાદ્યા છે આ રીતે તે ઊંટનું વર્ણન કરે છે કોણ ફકીર બાબા ફકીરના આ સવાલ સાંભળી વેપારી રાજી થતો બોલ્યો ઉઠ્યો ફકીર બાબા એ જ મારું ઊંટ તમે તેને ક્યાં જોયું અમે સૌ ક્યારના તેને શોધ્યા કરીએ છીએ ફકીર બોલ્યા પણ મેં તમારું ઊંટ તો જોયું નથી ફકીરનો આ જવાબ સાંભળીને પેલા વેપારીને થયું કે નક્કી આ ફકીરે મારા ઊંટને જોયું તો છે પણ તેના ઉપરના માલની લાલચી તે મને બતાવવા માંગતો નથી લાલચ લાલચ એટલે લોભ અને કિંમતી કિંમતી એટલે મૂલ્યવાન અમૂલ્ય ઓકે હવે આ ફકીર બાબાએ જે ઊંટનું વર્ણન કર્યું એ સાંભળીને પેલા વેપારીને થયું કે ચોક્કસ ફકીરે મારા ઊંટને તો જોયું જ છે પણ એની ઉપર જે માલ છે એ માલને લઈ લેવાની લાલચી તે મને બતાવવા માંગતા નથી એટલે વેપારી થોડીક કડકાઈથી ફકીરને પૂછે છે તેણે જરા કડકાઈથી ફકીરને કહ્યું દાયા થઈ મારું ઊંટ મને આપી દો તેના ઉપર કિંમતી ઝવેરાત પણ હતું જો નહીં આપો તો પકડીને રાજા પાસે લઈ જવા પડશે તો તમે સાંભળ્યું ને કે વેપારીએ કડકાઈથી ફકીરને શું કહ્યું બરાબર ને અરે શેઠજી હું તમને ખરું કહું છું કે મેં તમારું હું જોયું નથી પછી તેના ઉપર ઝવેરાતની તો વાત જ સી ફકીર વેપારીને શું કહે છે કે મેં તમારું ઊંટ જોજ જ નથી પછી તેની ઉપર મૂકેલા જવેરાતની તો વાત જ સી કરવાની જોયું હોય તો હું એ જવેરાત લઉં ને અહીં વેપારીની ધમકીનો ફકીર આ રીતે જવાબ આપે છે પેલો વેપારી હવે ગુસ્સે થઈ ગયો તેણે પોતાના માણસોને કહ્યું આ ફકીરને પકડીને રાજા પાસે લઈ ચાલો મિત્રો અહીં વેપારી કડકાઈથી ફકીરને શું કહે છે વિચારો અને ત્યારે વેપારી તેની ધમકીનો શું જવાબ આપે છે આ જવાબ તમારે અહીંથી શોધવાનો રહેશે રાજાએ ફકીરની જડતી લેવડાવી જડતી લેવડાવી એટલે કે તપાસ કરાવી જાચ કરાવી પણ કશું ઝવેરાત તેની પાસેથી નીકળ્યું નહીં અહીં રાજા તપાસ કરાવે છે પણ ફકીર પાસેથી કશું પણ મળતું નથી છતાં ફકીરે ઊંટનું જે વર્ણન આપ્યું તે તો બરાબર પેલા વેપારીના ઊંટનું જ હતું ફકીર જે ઊંટનું વર્ણન કરે છે તે બરાબર પેલા વેપારીનું જે ઊંટ હતું એવું જ બેઠું ઊંટનું વર્ણન કરે છે એટલે વેપારીને એવું લાગે છે કે આ ફકીરે મારું ઊંટ જોયું છે પણ માલ લેવાની લાલચે તે સાચું બોલતો નથી બરાબર તેથી તેણે એ ઊંટ જોયું નથી એ વાત તો કેમ મનાઈ તેની ઉપરના ઝવેરાતની લાલચે તેણે તેને ચોક્કસ ક્યાંક સંતાડી દીધું છે એમ માની રાજાએ તેને સખત શિક્ષા કરવાનો હુકમ કર્યો હવે રાજાને પણ એવું જ લાગે છે કે આ ફકીર ખોટું બોલે છે એટલે રાજા એને શિક્ષા કરવાનો હુકમ કરે છે શિક્ષા એટલે સજા સજા કરવાનો હુકમ કરે છે મિત્રો આટલો પાઠ સમજ્યા પછી આપણે ફરી એકવાર શબ્દ સમજૂતીને અહીં જોઈ લે હું અહીં વાંચું છું તમે ધ્યાનથી સાંભળજો ખોડું ખોડું એટલે લંગડું લાડવું મૂકવું નક્કી એટલે ચોક્કસ લાલચ એટલે લોભ કિંમતી એટલે મૂલ્યવાન ઝવેરા ઝવેરાટ એટલે હીરા માણેક મોટી કડકાઈ એટલે સખતાઈ શિક્ષા એટલે સજા આદેશ એટલે હુકમ અને ફકીર એટલે મુસલમાન સાધુ અથવા તો તેને ત્યાગી પણ કહેવાય તો વિદ્યાર્થી મિત્રો તમને આટલા પાથમાં સમજ પડી જ ગઈ હશે બરાબર ને બાકીના પાથનો અભ્યાસ આપણે હવે પછીના ભાગમાં કરીશું ઓકે તો હું રજા લઉં છું ફરી મળીશું આવજો